અમદાવાદમાં 39 નવા પોઝિટિવ કેસ નોંધાયા. શહેરમાં કુલ 282 પોઝિટિવ કેસ છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 4 લોકોના અવસાન થયા છે, જેમાં 3 લોકો સિવિલમાં અને 1 એસવીપી હોસ્પિટલમાં અવસાન પામ્યા છે. શહેરમાં જમાલપુર વિસ્તાર, મણિનગર વિસ્તાર અને મોટેરા વિસ્તારમાંથી નવા કેસો સામે આવ્યા છે. વડોદરામાં વધુ એક દર્દીનું મોત થતાં એકલા વડોદરામાં મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે. છેલ્લા 12 કલાકમાં કોરોના વાયરસના વધુ 6 કેસ પોઝિટિવ સામે આવ્યા. આ તમામ પોઝિટિવ કેસ નાગરવાડા વિસ્તારના જ છે. આ સાથે વડોદરા શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 101 પર પહોંચી છે. જોકે દરમિયાન વડોદરામાં કુલ 29 કેસ નેગેટિવ રહ્યા છે, જેમાં નાગરવાડાના 9 અને તાંદલજાના 20ના રિપોર્ટ નેગેટિવ રહ્યા છે. વડોદરામાં ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓથી તબીબો પરેશાન છે. નગરવાડાના તમામ દર્દી હોસ્પિટલમાં ફેલાવી રહ્યા છે ગંદકી. દર્દીઓ હોસ્પિટલમાં ઠેર ઠેર થૂંકીને ગંદકી કરી રહ્યા છે. દર્દીઓની કરણગત અંગે જાણ થતાં વિશેષ અધિકારી વિનોદરાવ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને નાનકડી બેઠક બાદ કોરોના વોર્ડની બેઠક બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવો પડ્યો છે. સુરતમાં કોરોના વાયરસના વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા. સુરત શહેરમાં પોઝિટિવ કેસના કુલ દર્દીની સંખ્યા 31 પહોંચી છે. લિંબાયત વિસ્તાર, વરાછા અને વેસુ વિસ્તારમાં રહેતા 2 પુરુષો સહિત 1 મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. લિંબાયતના શાહરૂખ પઠાણ, વેસુ વિસ્તારના લતાબેન અને વરાછા વિસ્તારના વિપુલ માવાણીનો રિપોર્ટ પોઝિટિવ રહ્યો છે. ગાંધીનગરના રાંચરડામાં 6 વર્ષના બાળકને કોરોના પોઝિટિવ છે, જેને લઈને બાળકના ઘરની આસપાસ રહેતા 42 લોકોના ટેસ્ટ કરાવાયા છે. તમામ ટેસ્ટને પૃથ્થકરણ માટે મોકલી અપાયા છે. બાળકના પિતા ફાર્મ હાઉસમાં કર્મચારી તરીકે ફરજ બજાવે છે. શંકાને આધારે કોન્ટ્રાક્ટ ટ્રેસ કરવા માટે અમદાવાદ શહેર અને જિલ્લા તંત્રની મદદ લેવાઈ હતી. રાજ્યમાં તબલીગી જમાતના વધુ 3 લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ રહ્યા છે. ભરૂચ જિલ્લાના વિવિધ 2 સ્થળોએથી 26થી વધુ જમાતીઓને શોધી કઢાયા છે, જેમાંથી 3ના રિપોર્ટ પોઝિટિવ છે. બીજી બાજુ અમદાવાદ તબલીગી જમાતની આમીરનો ટેસ્ટ પણ પોઝિટિવ રહ્યો છે. આ સાથે રાજ્યમાં તબલીગી જમાતના 9 લોકો કોરોનાગ્રસ્ત છે. રાજ્યમાં લોકડાઉનના વધુ કડક અમલ માટે કેન્દ્ર તરફથી પેરામિલિટરીની 5 કંપની ફાળવી દેવાઈ છે, જેમાં 2 બીએસએફ, 2 સીઆઈએસએફ અને 1 મહિલા સીઆરએફનો સમાવેશ થાય છે. સીઆરપીએફનો સમાવેશ થાય છે. આ કંપનીઓ અમદાવાદ, સુરત અને વડોદરામાં તૈનાત રહેશે. અગાઉની 4 રેપિડ એક્શન ફોર્સની ટીમો પણ રાજ્યમાં તૈનાત રખાઈ છે. લોકડાઉનનો ભંગ કરનારા જે લોકોના વાહનો જપ્તે લેવાયા છે તેમના વાહનો પરત આપવાની પણ કામગીરી શરૂ કરાઈ છે. પોલીસ અને આરટીઓમાં નિયત દંડ કરીને લોકો વાહનો પાછા લઈ જઈ શકે છે. જો કે તેઓ ફરી પકડાશે તો વાહનો ફરી ડિટેન કરી લેવાશે. આજથી અમદાવાદમાં માસ્ક પહેરવું ફરજિયાત. જાહેર સ્થળ, રસ્તા પર માસ્ક વગર નીકળતા વ્યક્તિ સામે કરાશે કાર્યવાહી. માસ્ક ન પહેરનારને રૂપિયા 5,000નો દંડ અથવા 3 વર્ષની જેલની સજા પ્રમાણે ગુનો દાખલ કરાશે. અમદાવાદમાં લોકડાઉનના કડક અમલ માટે ગ્રામ્ય પોલીસે વોટ્સએપ નંબર કર્યો છે જાહેર. 4 કરતા વધુ લોકો ભેગા થાય તેવા જગ્યાના ફોટોગ્રાફ કે વિડીયો વોટ્સએપથી પોલીસને મોકલવા કરી છે અપીલ. સોસાયટી કે ગામમાં 4થી વધુ લોકો ભેગા થશે તો કરાશે કાર્યવાહી. મુખ્યપ્રધાનના સચિવ અશ્વિની કુમારે કહ્યું છે કે ભારત સરકારની જાહેરાતને આનુષાંગિક કેટલીક જાહેરાતો કરાઈ છે. પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત એપ્રિલ માસનો પ્રથમ હપ્તો રૂપિયા 2,000 ચૂકવાયો. જનધન યોજના અંતર્ગત ગુજરાતની 74 લાખ મહિલાઓને 3 મહિના સુધી રૂપિયા 500 ચૂકવાશે. ઉજ્જવલા યોજના અંતર્ગત ગુજરાતની 28 લાખ મહિલા લાભાર્થીઓને રૂપિયા 630 કરોડના સિલિન્ડર મળશે. સુરતના લસકાણામાં થયેલા વિવાદ મામલે મળી બેઠક. બેઠકમાં જિલ્લા કલેક્ટરનું નિવેદન, લોકડાઉન સુધી પરપ્રાંતીય કામદારોને વતન પરત લઈ જવાની વ્યવસ્થા નથી. જોકે તમામ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ અહીંયા જ પૂરી પાડવામાં આવશે. સુરતમાં વધુ એક યુવકને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો. સંદીપ ભીંગરાડિયા નામના યુવકને ડિસ્ચાર્જ કરાયો હતો. તેનો 2 વખત રિપોર્ટ નેગેટિવ રહ્યો. 30 માર્ચના રોજ આ યુવકને દાખલ કરાયો હતો. 14 દિવસની સારવાર બાદ હાલ તે સંપૂર્ણ સ્વસ્થ છે.
પાટણના સિદ્ધપુરનું નેદરા ગામ બન્યું કોરોના પોઝિટિવનું એપીસેન્ટર. નેદરામાં એક જ પરિવારના 13 સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે મુંબઈથી આવેલા કોરોના પોઝિટિવનું સારવાર દરમિયાન અવસાન થયું હતું, જે બાદ આરોગ્ય વિભાગ સતત સર્વેનું કામકાજ કરી રહ્યું છે.